કે જેમાં રકમ આપેલી છે આપણને 64,000, કે જેમાં એકમનો અંક આપણને મળે છે 0. તે પૂર્ણાંક સંખ્યા નથી, કારણ કે નિયમ નંબર 1 મુજબ આપણે જો જોવા જઈએ તો જે સંખ્યાની પાછળ એકમનો અંક 0 એટલે કે બેકી 1, 4, 9, 6, 5 હોય તો તે પૂર્ણાંક સંખ્યા છે. પરંતુ મિત્રો, આપણે અહીંયા 64,000 માં 3 0 આવે છે, માટે 3 એ શું છે? એકી સંખ્યા છે. આ કારણથી આપણે આ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી.